जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण दस विषय गणित छेले प्रकरण दस ने आपने शुरुआत करी थी शनिवारे। हवे आजे एमां थोड़ुंक आगळ वधवानुं छे। प्रकरण सेवा नानुं छे, घणो बधो सिलेबस जे छे ए बात करेल छे, एटले वधीने बे लेक्चरमां चेप्टर पूर्ण थाय एवुं छे। કીધું છે 30% સિલેબસ બાદ કરેલ, પરંતુ આપણને આપણે આમાં જોઈએ તો 60% બાદ થયો છે એવું દેખાય છે। તો હવે એ તમારા માટે આમ જોઈએ તો ફાયદારૂપ છે, માર્ક તમારે જેટલા ખેંચવા હોય એટલા ખેંચી શકો છો। ધારીએ તો 80માંથી 80 માર્ક્સ આવી શકે છે, અને ધારીએ તો ફેલ પણ આરામથી થઈ શકીએ છીએ। તો આપણે મેક્સિમમ માર્ક લઈ શકીએ એવી તૈયારી સાથે આપણે અભ્યાસ કરવાનો છે, અને સમય પણ ટૂંકો રહ્યો છે તો હવે મહેનત થોડીક વધારવી પડશે, અભ્યાસનો સમયગાળો જે છે વધારવો પડશે। તો હવે આજે આપણે એક થિયરી ભણવાની છે, જે છે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જે સંખ્યા છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો હવે એમાં એક વિકલ્પ છે કે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે। હવે એ તો સ્વાભાવિક છે કે વર્તુળ હોય, તમને ગયા તાસની અંદર કીધું હતું કે સ્પર્શક એટલે જે રેખા છે વર્તુળને સ્પર્શ કરતી હોય, પરંતુ અહીંયા વર્તુળની અંદર બિંદુ છે, તો વર્તુળની અંદર બિંદુ હોય એમાંથી તમે જે રેખા દોરો એને સ્પર્શક ન કહેવાય, એને છેદિકા કહેવાય। વર્તુળનું અંદરનું બિંદુ હોય એમાંથી તમે જે રેખા પસાર કરો એટલે એ વર્તુળ જે લાઈન છે એના એ બે બિંદુને સ્પર્શે છે, એટલા માટે જે બે બિંદુમાંથી રેખા પસાર થઈને આપણે વર્તુળની છેદિકા કીધું। હવે બીજો વિકલ્પ એવો છે કે વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક હોય, આ જે છે આ વર્તુળનો બિંદુ, તો અહીંયા મારો સ્પર્શક દોરવો હોય તો એ એક જ દોરી શકું, બીજો સ્પર્શક જે છે એ દોરી શકે નહીં, બરાબર। પણ વર્તુળની આ સંખ્યા સ્પર્શક મળે, પણ એ જે બિંદુ છે એમાંથી એક જ સ્પર્શક મળશે। અને ત્રીજો વિકલ્પ છે એ વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક હોય। હવે હું એક અહીંયા આકૃતિ દોરું, તમે જોશો કે બિંદુ જે છે વર્તુળની બહાર આપેલું છે, અહીં એક પી બિંદુ લઈશ। હવે આ જે બિંદુ છે એમાંથી મારા સ્પર્શકની સ્પર્શકો દોરો હોય તો બે સ્પર્શક મેક્સિમમ વધુમાં વધુ બે દોરી શકું, એટલે આને આપણે સ્પર્શકોની જોડી કહીશું। હવે સ્પર્શકો છે જે હંમેશા ત્રિજ્યા સાથે 90° માપનો ખૂણો બનાવે, એટલે જે કાટખૂણો બનશે, બરાબર। આ ખાસ યાદ રાખવાનું છે, આના ઉપરથી દાખલા ગણવાના છે, આ એક શરત યાદ રાખવાની છે। હવે આ જે વર્તુળની બહારનું બિંદુ P છે ત્યાં આપણને જે સ્પર્શકની જોડી મળે એ સ્પર્શકની જોડી એ બંનેની લંબાઈ હંમેશા સમાન થશે, એ ખાસ યાદ રાખવાનું છે। ઘણીવાર માપ જે છે આપણને મેળવવાના કે ત્યારે આપણે ચકાસી શકીએ છીએ કે પેલા સ્પર્શકની લંબાઈ આપી હોય તો સીધું આપણે કહી દેવાનું કે બીજા સ્પર્શકની લંબાઈ પણ એ જ થશે। એ પ્રમેય આધારે, એ તમારું 10.2 પ્રમેય છે, ગયા વર્ષમાં આ વર્ષે સિલેબસ બાદ કર્યો એટલે પ્રમેય નથી લીધું, નહીં ત્યારે મોસ્ટ આઈએમપી પ્રમેય હતું। પ્રમેય 10.2 છે, વિધાન વાંચું છું, એની સાબિતી આપણે અહીંયા રજૂ કરવાની નથી। હવે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, મેં હમણાં જ કીધું કે આ જે બહારનું બિંદુ છે એમાંથી જે વર્તુળને આપણે સ્પર્શક દોરીએ છીએ એ બંનેની લંબાઈ સમાન હોય છે, બસ એ પ્રમેય હતું। હવે આપણે જે જોવાના છે દાખલા એ સ્વાધ્યાય 10.2 ની અંદર છે, એમાં કુલ ટોટલ 12 દાખલા છે, પણ 12માંથી આપણે પહેલો બીજો ત્રીજો અને છઠ્ઠો સાતમો બસ આટલા દાખલા જ ગણવાના છે। તો હવે એમાં પહેલો બીજો અને ત્રીજો એ તો વિકલ્પ છે, પણ વિકલ્પ આપણે ત્યારે જ એ ઓપ્શન સિલેક્ટ કરી શકીએ જ્યારે આપણે ગણતરી કરેલી હોય, ગણતરી કરી હોય તો જવાબ સાચો મળે, નહીતર આમના જવાબ સાચો મેળવી શકીએ નહીં, સાચો અથવા ખોટો એમાં બંનેમાંથી કોઈ પણ આપણને મળી શકે। તો હવે સ્વાધ્યાય 10.2 માં
વિકલ્પ જોઈએ. પહેલો વિકલ્પ છે બિંદુ Q માંથી દોરેલા. ખાસ રકમ સમજીને આકૃતિ દોરવાની. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી. હવે બિંદુ Q છે એટલે તમને ખ્યાલ આવે કે કે બહારની બાજુ હશે કારણ કે એમાંથી સ્પર્શક દોર્યો છે. તો હવે હું આકૃતિ દોરું. રકમ મુજબ આ એક વર્તુળનું કોઈ કેન્દ્ર O લઈ લઈએ. બહારના ભાગમાં બિંદુ Q છે. હવે વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો આ આપણે 25 સેમી દર્શાવીએ. O થી Q નું અંતર જે છે એ 25 સેમી. અને જે સ્પર્શક દોર્યો છે એ સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. અહીંયા આપણે P નામ આપીએ. સ્પર્શક P લંબાઈ 24 સેમી. હવે O અને P ને જોડી હવે તમે જોશો તો કે કેન્દ્રમાંથી વર્તુળ સાથે કોઈ લાઈન જોડો તો એ તમને ત્રિજ્યા મળે બરાબર. તો અહીંયા આપણને એ જ વર્તુળની ત્રિજ્યા મેળવવાનું કીધું છે. તો હવે આ જે O P Q સ્પર્શક છે O P ત્રિજ્યા છે અને O થી Q નું અંતર એ 25 સેમી છે. તો હવે ત્રિજ્યા છે હંમેશા સ્પર્શક સાથે લંબ સ્વરૂપે હોય એટલે ત્યાં ખૂણો 90 અંશનો બને એ આપણે લખવું પડશે. અહીં અહીં OP લંબ PQ થશે તેથી ખૂણો P બરાબર 90 અંશ. હાલો ખૂણો P 90 અંશ છે તો જે કાટખૂણો હોય એની સામેની બાજુ કર્ણ થાય એટલે અહીંયા OQ જે છે કર્ણ થશે. તો તેથી હવે આખો તમને ત્રિકોણ દેખાય PQO અથવા તો ગમે તે સ્વરૂપે તમે નામ આપી શકો. તો હવે ત્રિકોણ QPO માં એ ખૂણો P છે કાટખૂણો છે તો હવે કાટખૂણો હોય એટલે કર્ણ બને. તો આવું એક આપણે પ્રમેય હતું પાયથાગોરસ પ્રમેય. એ આધારિત આપણે જે બાજુ મેળવવાની છે મેળવી શકીએ. તો કર્ણ છે એ OQ તો તેથી OQ નો વર્ગ બરાબર સામેની બંને બાજુના વર્ગના માપનો સરવાળો એટલે એક બાજુ છે PQ એટલે PQ નો વર્ગ વત્તા OP. હવે OP જે છે ત્રિજ્યા એ આપણે મેળવવાનું છે. તો હવે દરેકની કિંમત મૂકીએ. OQ ની કિંમત 25 સેમી તેથી 25 નો વર્ગ બરાબર PQ એટલે 24 24 નો વર્ગ. OP મેળવવાનું છે એટલે એજી થી 25 નો વર્ગ તમે જાણો છો 625 24 નો વર્ગ 876 વત્તા OP નો વર્ગ. હવે પ્લસ 576 છે એટલે તમે ડાબી બાજુ લાવો એટલે માઇનસ થશે. 625 માઇનસ 576 બાદબાકી કરો OP સ્ક્વેર. હવે બાદબાકી કરશો 625 માઇનસ 576 એટલે જવાબ આવશે 49. તો 49 બરાબર OP સ્ક્વેર. હવે અહીંયા વર્ગ છે મારે કિંમત મેળવવાની છે ખાલી OP ની. તો વર્તુળ કરવા શું કરશું વર્ગમૂળ લેશું. તો વર્ગમૂળ બંને સાઈડ લઈએ તો 49 નું વર્ગમૂળ 7 અને OP નો વર્ગ એનો વર્ગમૂળ વર્ગ અને વર્ગમૂળ હંમેશા દૂર થાય. તો OP બરાબર શું કર્યું 7 તેથી ત્રિજ્યા બરાબર 7 સેમી થાય. આ તમારો જવાબ. ખાસ જે મેં કીધું કે આકૃતિ સમજવાની છે આકૃતિ ઉપરથી આના જવાબ લખવા છે અને એક જે જે તમે થિયરી પ્રમેયનો અભ્યાસ કરેલો છે એનો ઉપયોગ કરવાનો છે આમાં બરાબર. આકૃતિ જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ દાખલામાં હું કઈ રીતનો ઉપયોગ કરીશ. તો આ એક તમારો વિકલ્પ એક હતો બરાબર એમસીક્યુ એક. એમાં ઓપ્શન એ 7 સેમી આવશે જવાબ. ત્યારબાદ બીજો એમસીક્યુ છે
आकृति 10.11 માં જો બાજુમાં આકૃતિ આપેલી છે એ હું અહીંયા દોરું છું એટલે તમને વધારે ખ્યાલ આવે जो TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 અંશ બને એવા સ્પર્શકો છે TP અને TQ એ સ્પર્શક છે દોરેલા છે ખૂણો PTQ મેળવવાનું છે PTQ તો હવે તમે આકૃતિમાં જોશો તો સ્પર્શક જ્યાં વર્તુળના વર્તુળને સ્પર્શે છે તો એ કેન્દ્ર સાથે 90 અંશના માપનો ખૂણો બનાવે કાટખૂણો બને તો અહીં આપણે દર્શાવશું અહીં आकृति में ओपी लंब टीपी तथा ओक्यू लंब पीक्यू थाय तो तेथी खूणो पी बराबर 90 अंश अने चतुष्कोण TPOQ માં ચારે ખૂણો લખીએ બરાબરથી ખૂણો P વત્તા ખૂણો POQ વત્તા ખૂણો Q અને વત્તા છેલ્લો ખૂણો PTQ બરાબર 360 360 બરાબરથી માપ મૂકતા જઈએ P નું માપ 90 અંશ POQ નું માપ 110 અંશ 90 અંશ વત્તા 110 અંશ ખૂણા Q નું માપ પણ 90 અંશ PTQ મેળવવાનું છે એ જ ઇટ ઇઝ બરાબર 360 અંશ હવે 90 વત્તા 110 એટલે 200 અંશ 200 વત્તા 90 એટલે 290 તેથી 290 અંશ વત્તા ખૂણો PTQ બરાબર 360 અંશ પ્લસ 290 જમણી બાજુ છે એટલે માઇનસ તો PTQ બરાબર 360 અંશ માઇનસ 290 બાદબાકી કરો છો કેટલા આવશે 360 માઇનસ 290 એટલે માપ આવશે 70 અંશ ઓપ્શન જો અહીં કે 70 અંશ ઓપ્શન છે તો કે આ ઓપ્શન બી 70 અંશ છે બરાબર આ તમારો MCQ નંબર 2 થયો દાખલો કરશો તો જવાબ આવશે અંદર જવાબ નહીં આવે આમનામ આપણે જીકેમ ચેક કરશું તો જવાબ ખોટોય પડે સાચોય પડે નસીબ જો કે સારા હોય તો સાચોય પડે નહીતર ખોટોય પડે બરાબર આગળ તમારે આવી ઘણી MCQ ની જે છે તમારે પ્રિપેરેશન કરવી પડશે ગવર્નમેન્ટ એક્ઝામ જે છે પરીક્ષા લે છે એ MCQ આધારિત જ પરીક્ષા લે છે બરાબર એટલે એમાં ખાસ મારે પ્રેક્ટિસ એવું બધું થશે આગળ જતા અને બીજું એક ખાસ એ કે 30% સિલેબસમાં MCQ મૂકી દીધા છે બરાબર એ એમાં છેલ્લા 2-3 દિવસમાં જે ગુજરાત રાજ્ય આપણા સરકાર બોર્ડ છે એમણે જે નિર્ણય લીધેલો કે આ મહામારીને ધ્યાનમાં રાખીને કંઈક 30% MCQ છે એનો ઉમેરો કર્યો છે બરાબર જે આપણે 16 માર્કના હેતુલક્ષી પ્રશ્નો હતા એની જગ્યાએ હવે 30 માર્કના આવી રીતે પ્રશ્નો આવશે સોરી 30% એટલે તમારું 80 માર્કનું પેપર થાય તો 30% એટલે કે 80 માર્કમાં તમે ગણતરી કરો તો 8 × 3 = 24 માર્કના જે છે MCQ તો હેતુલક્ષી પ્રશ્નો આવશે બરાબર એ ખાસ યાદ રાખો તમે 27 માર્કે પાસ થાવ છો તો 24 માર્ક તો આમનામ તમારે આરામથી આવી જાય MCQ જો તૈયારી વ્યવસ્થિત કરો તો 24 માંથી 24 આવી શકે છે બરાબર તો હવે તમે જેટલા ધારો એટલા માર્ક કવર કરી શકો છો ત્યારબાદ આપણે MCQ નંબર 3 જોઈએ
હવે ત્રીજા એમસીક્યુ માં કંઈક એવું છે કે ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે હવે બિંદુ P છે 12 ના ભાગમાં છે આ બે મકરંગેમાંથી સ્પર્શકો દોર્યા છે અને આપણે કેન્દ્ર O કહીએ અહીંયા બિંદુ P લખીએ આ બે સ્પર્શક બને એક PA અને બીજો સ્પર્શક PB હવે P અને PB છે એની વચ્ચે જે P માંથી દૂરેલ સ્પર્શક છે ત્યાં 80 અંશ નો ખૂણો બનેલા આ જે ખૂણો છે 80 અંશ થશે તો POA મેળવો POA તો આ રીતે અહીંયા એક ખૂણો બનતો હશે તો આ ખૂણો આપણે મેળવવાનો છે બરાબર છે તો હવે આમાં ખાસ જે P અને PB સ્પર્શક છે એટલે હું સીધો અહીંયા તમને ગણતરી કરાવી દઉં છું કારણ કે આ બે ખૂણા છે 90 અંશ થાય સ્પર્શક છે ખૂણો A 90 અંશ અને ખૂણો B 90 અંશ બરાબર તો ખૂણો A અને ખૂણો B 90 અંશ આ 80 અંશ આ ખૂણાનો માપ મળે POB તો POB નું માપ ચતુષ્કોણના ચાર ખૂણાનો ઉપયોગ કરશો એટલે 90 90 180 180 ને 80 260 260 એટલે 360 માંથી 260 બાદ કરો એટલે 100 અંશ તો આ ખૂણા AOB નું માપ છે એ 100 અંશ મળશે બરાબર તમારે ગણતરી કરવાની રહેશે હું તમને આવડી દે મેં હમણાં ચતુષ્કોણના ચાર ખૂણાના માપ પરથી લીધું એટલે અહીંયા મેં સીધું લખ્યું છે હવે ખૂણા AOB નું માપ 100 અંશ મળ્યું તો હવે આ બે તમારી સમક્ષ ત્રિકોણ બને હવે મારે મેળવવાનું છે PAO નું માપ તો હવે હું કઈ કઈ રીતના સાચું વાપરીશ કે બંને ખૂણા સમાન થાય બંને ખૂણા સમાન થાય એટલે આખો ખૂણો જે છે એનું અડધું માપ કરો એટલે તમને મળી જશે કી હોય તો હવે એના માટે મારે શું કરવું તો અહીંયા બે ત્રિકોણ છે PAO અને PBO તો એમાં તમે જોજો કે ત્રિજ્યા છે સમાંતર સામાન્ય બાજુ પછી A અને B એ બંને ખૂણા એટલે બાકુબા શરત અનુસાર બરાબર છે બાકુબા બાજુ ખૂણો બાજુ શરત અનુસાર બંને ત્રિકોણ છે કેવા થશે એકરૂપ બરાબર તો હવે ત્રિકોણ POA અને ત્રિકોણ POB માં OP બરાબર OP સામાન્ય બાજુ છે બંને ત્રિકોણમાં સામાન્ય એટલે કોમન બંને ત્રિકોણમાં જે સરખું આવતું હોય એને આપણે સામાન્ય કહી શકીએ ત્યારબાદ ત્રિજ્યા OA બરાબર OB ત્યારબાદ ખૂણો A અને ખૂણો B 90 અંશ કાટખૂણા બરાબર તો બાજુ ખૂણો બાજુ શરત અનુસાર બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ POA એકરૂપ ત્રિકોણ POB હવે તમને ખબર છે કે જે એકરૂપ ત્રિકોણ હોય એના અનુરૂપ અંગો છે સમાન થાય અનુરૂપ અંગો એટલે ખૂણા અથવા બાજુ તો એમાં જો આ ખૂણો આવે છે AOP અને BOP તેથી ખૂણો AOP ખૂણો BOP હવે મારે મેળવવાનું છે AOP નું માપ એટલે કે POA નું માપ હવે બંને ખૂણા સમાન હોય તો આખો ખૂણો છે અડધો એક થતો હશે તો તેથી ખૂણો POA બરાબર આખો ખૂણો છે AOB એનો અડધો થઈ જાય એટલે 1/2 ગુણ્યા ખૂણો AOB AOB નું માપ 100 એટલે 1/2 ગુણ્યા 100 તો છેદ વડે 50 ગુણ્યા 2 તો તમને માપ શું મળ્યું 50 અને જો જોયા હોય કે ઓપ્શન છે તો કે આ એ ઓપ્શન 50 અંશ બરાબર ખાસ એમસીક્યુ નંબર 3 છે જોઈ લેજો ફરી એકવાર મારે હોમવર્કમાં એ ગણવાનો રહેશે બરાબર આખો એમસીક્યુ જે મેં વચ્ચે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય એને લખ્યો નથી પણ પરંતુ તમારે લખવાનો રહેશે હવે દાખલા નંબર છે 6 અને 7 ગણવાના છે બાકીના દાખલા ગણવાની જરૂર રહેતી નથી પરંતુ દાખલા નંબર 6 છે તમને આવડે એવું છે જો એમાં હું આકૃતિ દોરી દઉં છું અને સમજાવું છું કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A હવે આ એક વર્તુળનું કેન્દ્ર છે
A બિંદુ માંથી દોરેલ સ્પર્શક તો ધારો કે A બિંદુ માંથી અહીંયા હું સ્પર્શક કરું B એની લંબાઈ છે 4 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા તો હવે આ B અને O ને છોડી દો જે ત્રિજ્યા બની ગઈ હવે આ ત્રિજ્યા સ્પર્શક કરે છે ત્રિજ્યા હોય તો એ વર્તુળનું કેન્દ્ર કેન્દ્ર સાથે જોડતા એ હંમેશા 90 અંશનો આપણો ખૂણો બનાવે એમ મેં કીધું તો આ કાટખૂણો છે એની સામેની બાજુ કર્ણ હતો આ બીજી બાજુ પાયથાગોરસ પ્રમેય અનુસાર ઉપયોગકરણ y નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા ob નો વર્ગ ob ના સૂત્રનો કરતા બરાબર બનાવો કિંમત મળે બરાબર છે આવડી જાય એવો ડાટો છે તમારે ગણવાની જરૂર જ નથી આશા છે કે તમે સરળતાથી ગણી શકશો જાતે હવે ડાટા નંબર 7 છે હું ગણાવું છું જીવાની લંબાઈ કેટલી મળે 8 સેમી આ તમારો જવાબ છે બરાબર
હવે અહીંયા આપણે આ સ્વાધ્યાય 10.2 પૂર્ણ કર્યો. હવે ઉદાહરણ જે ગણવા જેવા છે એ આપણે નેક્સ્ટ ટાઈમ આવતા લેક્ચરમાં ઉદાહરણ ગણશું. બરાબર, ત્યારબાદ એક નવા પ્રકરણની શરૂઆત કરશું. તો ખાસ હજી એક વાર મારે કહેવાનું કે અભ્યાસ તમારે વધારવો પડશે, લેક્ચરનો સંપૂર્ણ અભ્યાસ કરવો પડશે પૂરેપૂરો વ્યવસ્થિત. બરાબર, તો ખાસ મહેનત થોડીક વધારવી પડશે. સાવ સિલેબસ છે ઓછો છે, તો તમે જેટલી મહેનત કરશો એમ વધુમાં વધુ માર્ક કવર કરી શકશો. તો તેથી દરેકને ખાસ જણાવો કે રોજે રોજ કામ રોજ કરતા રહે. બરાબર, એટલે જેથી કરીને તમારે આગળ છે જે કામ બધું ભેગું ન થાય. તો ખાસ અહીંયા આપણે અભ્યાસ સાધના દાસનો પૂર્ણ કરીએ. જય સ્વામિનારાયણ.